આરટીઓના સોફ્ટવેરમાં ખામીને કારણે જે દિવ્યાંગ લોકો છે એમના 50 લાખથી વધારે રૂપિયા છે તે ડૂબી ગયા છે. કઈ રીતે સોફ્ટવેરમાં ખામી છે અને કઈ રીતે મુશ્કેલી પડી રહી છે દિવ્યાંગોને? નમસ્કાર, હું પહેલા આપનો આભારી છું કે આપ સમક્ષ હું આ સમાજમાં એક આપના સમક્ષ એક પથદર્શકને લીધે એક સમાજમાં એક રોશની આવી શકે છે. હું જણાવું કે હું મારું નામ સમીર કક્કડ છે. હું ઓલ ઇન્ડિયા હેન્ડીકેપ એસોસિએશનનો પ્રમુખ છું અને અમે દિવ્યાંગોના હક અને અધિકાર માટે અને સુગમ્ય ભારત માટે અમે કાર્યરત છીએ. અમને ઘણા બધા વિકલાંગોએ ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી અમને લેટર માધ્યમે, મેલ માધ્યમે અને ફોન માધ્યમે જણાવવામાં આવ્યું કે સમીરભાઈ, અમે જ્યારે બી આરટીઓમાં જઈએ છીએ ત્યારે અમારી જે વાહન હોય છે, જનરલી વિકલાંગ માટેનું જે વાહન હોય છે એનો એક ક્લાસ અલગ રીતે આરટીઓ આપતી હોય છે. જેમ નોર્મલ વ્યક્તિ હોય છે એનો લાઇટ મોટર વ્હીકલ હોય છે, એમ દિવ્યાંગ જે ચલાવતો દિવ્યાંગ ચલિત વાહન હોય છે એના માટે ઇનવેલિડ કેરેજ ક્લાસ, ક્લાસ ઓફ વ્હીકલ હોય છે, ઇનવેલિડ આપવામાં આવે છે. આમાં એવું છે કે સાહેબ, કોઈ પણ વાહન આપણે કોઈ પણ વ્યક્તિ પરચેસ કરે છે, નોર્મલ કે વિકલાંગ કે સકલાંગ કે કોઈ પણ, ત્યારે આરટીઓ એક એની વેલિડિટી નક્કી કરે છે કે એ વાહનની 15 વર્ષની વેલિડિટી પ્રાઇવેટ વાહનની નક્કી કરવામાં આવે. જ્યારે વિકલાંગે એનું નવું વાહન લીધું અને જઈ આરટીઓમાં રજિસ્ટ્રેશનની પ્રોસિજર કમ્પ્લીટ કરી લે છે ત્યારે એને જે સ્માર્ટ કાર્ડ કે આરટીઓ બુક જે આપવામાં આવે છે એમાં એની વેલિડિટી નક્કી કરેલી હોય છે કે ભાઈ તમે 2020માં લીધી છે તો તમારી 2035 સુધીની તમારી વેલિડિટી આમાં રહેશે. એ રીતનું એક સ્ટાર્ટિંગ અને એન્ડિંગની રીતનું આવશે. હવે વિકલાંગ જ્યારે 1-2 વર્ષે કે 3 વર્ષે એને વાહન બદલવું હોય છે યા એને કોઈ જૂનું વાહન લેવું હોય છે કોઈ નોર્મલ વ્યક્તિનું, તો ત્યારે જે ક્લાસ ઓફ વ્હીકલ છે, લાઈક નોર્મલ વ્યક્તિ, વિકલાંગ વ્યક્તિ જે છે એ વાહન વેચતો હોય કોઈ નોર્મલ વ્યક્તિને, તો ઇનવેલિડ કેરેજ ક્લાસમાંથી કન્વર્ઝન કરીને નોર્મલ ક્લાસ કરાવવાનો હોય છે. એટલે વિકલાંગ એના માટે આરટીઓમાં આવેદન કરે છે, જરૂરી એની ફી ને બધું ભરી અને એ આવેદન કરી અને એ નોર્મલ ક્લાસમાં કરાવવાની અરજ કરે છે સરકારને, આરટીઓને. હવે જ્યારે આરટીઓમાં જ્યારે આ બધી ફોર્માલિટી કમ્પ્લીટ થઈ ગયા પછી સ્માર્ટ કાર્ડ જેમ સરકાર ઘરે મોકલે છે એમ આરટીઓ બુક ઘરે મોકલે છે, તો ઘરે જ્યારે આરટીઓ બુક આવે છે ત્યારે એમાં જે એની વેલિડિટી હોય છે એ 0 થઈ ગઈ હોય છે કે કોઈ પણ જાતની વેલિડિટી નથી હોતી. એટલે આને લઈને જે વિકલાંગોને ધ્યાનમાં આવે છે એ તરત આરટીઓ અધિકારી પાસે જાય છે કે સાહેબ મારી વેલિડિટી તો જતી રહી, મારી તો 2035ની હતી. એટલે અધિકારી કહે છે હા ભાઈ તમે એક સુધારા વધારાનું ફોર્મ ભરો અને અમે એમ તમારા એના ઉપરથી અમે તમને સુધારી દઈએ. એટલે આ સોફ્ટવેરની બહુ મોટી ક્ષતિને લીધે દિવ્યાંગની પાસેથી એક એપ્લિકેશન લઈ અને સોફ્ટવેરમાં સુધારી દે છે. સોફ્ટવેરમાં સુધાર્યા પછી એમ કહે છે કે ભાઈ તમે હવે ડુપ્લિકેટ બુક માંગી લો, કારણ કે આ રહી બુકમાં તો વેલિડિટી છે નહીં એટલે એને કોઈ મતલબ નથી. હાલાકી સરકારની ભૂલ છે તો બી આજે એ અધિકારીઓ દિવ્યાંગોને દંડે છે અને કહે છે કે તમે એક નવી આરટીઓ બુક માંગી લો. એટલે નવી આરટીઓ બુકના મિનિમમ 500 થી 600 રૂપિયા સરકારને ચૂકવવા પડે છે અને આ આરટીઓ બુકના 4 મહિનાની જદ્દોજહદ પછી આવતી હોય છે, કારણ કે આરટીઓમાં બહુ જ તકલીફો છે, દિવ્યાંગો માટે પણ બહુ જ હેરાનગતિ હોય છે. અને જ્યારે અમે આની અલગ અલગ જગ્યાએથી આવી તો અમે આની ડિટેલમાં ગયા તો આ છેલ્લા 5 વર્ષથી આ રીતની ક્ષતિ છે અને આ ક્ષતિનું કોઈ પણ જાતનું સરકાર નિંદ્રાધીને કોઈ પણ અધિકારીએ, મહાનુભાવ અધિકારીઓએ કોઈ આના ઉપર દેખ્યું નથી અને હજારો દિવ્યાંગો આ રીતે દંડાયા છે. કારણ કે આરટીઓ બુક અત્યારે નેસેસરી છે, ના હોય તો આપણે પોલીસ ઓફિસર ટ્રાફિક તરત દંડનીય પેલું કરે છે. એટલે વિકલાંગે પરાણે જબરજસ્તી આ રીતની ફી ભરી ને આ રીતની ફરીથી એમને બુક કઢાવવી પડે છે. અમે આના માટે સરકારને, કમિશનર સાહેબને, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સાહેબને, બધાને બહુ વખત લખ્યું પણ બધા બહુ જ નિંદ્રાધીન છે, કોઈ પણ જાતનું આમાં નથી કરવું. એટલે અમારી સંસ્થાએ એક કોર્ટમાં જઈ રહી છે અને આના માટે પબ્લિક લિટિગેશન પણ કરી રહી છે કે આજે છેલ્લા 5 વર્ષથી લાખો રૂપિયા જે આ રીતે લઈ લીધા, જે દિવ્યાંગોનો વાંક નતો તો બી સરકારની ભૂલ, ક્ષતિ, અધિકારીઓની ભૂલ, ક્ષતિને લીધે બીજાને દંડી અને આ લીધે લીધા છે, તો એ રૂપિયા પણ સરકારે એમને પરત આપવા જોઈએ. એમનો હાલાકી સમય પાછો નહીં આપી શકે પણ એ રીતે હોવું જોઈએ, તો જ આ જે ભૂલ કરી રહ્યા છે અધિકારીઓ તો જ એમના મગજમાં આવશે ને બીજી વખત આવી કોઈ ભૂલ કરતા પહેલા એ બહુ જ વખત વિચારશે.